समस्त ब्रह्म समाज बनासकांठा द्वारा समाज में चालता मृत्यु बाद समूह भोजन ना रिवाज ने संपूर्णपणे बंद करवा समाज ना अलग अलग गोड़ना 44 अग्रणियों साथे थयेली चर्चा विचारणा बाद बुधवार पालनपुर खाते समाज ना आगेवानोए समाज में कुरिवाजों बंद करवा समाज ना लोगों ने आह्वान कर्यु छे। बनासकांठा जिला में ब्रह्म समाज में कोई व्यक्ति नु मृत्यु थाय तो तेना गोड़ में चालता रिवाज मुजब समाज ना लोगों ने भोजन करवामां आवतुं होवानो रिवाज छे। जो कि आवा कुरिवाजों डांबा समाज अलग अलग गोड़ना सामाजिक तेमज राजकीय 44 जेटला आगेवानोए चर्चा विचारणा बाद बुधवार पालनपुर में समस्त ब्रह्म समाज गुजरात राज्य अने पालनपुर शहर युवा प्रमुख धवल महाशंकरभाई जोशी सहित अग्रणीओए समाज में चालता केटला कुरिवाजों जेवा के मरण बाद समूह भोजन जेवा रिवाज थी समाज नाना माणस ने परिवार व्यक्ति मौत की दुखनी घड़ीए समाज ने समूह भोजन आपव आर्थिक रीते एक संकट सामन है तरह आवा कुरिवाजों ने समाज में दूर कर परिवार व्यक्ति मृत्यु बाद नजीकना मंदिर में पूजा अर्चना करता के कुलना गोर महाराज ने दान करवा समाज ने आह्वान कर आ प्रसंगे समस्त ब्रह्म समाज गुजरात राज्य बनासकांठा जिला प्रभारी भरतभाई व्यास अतुलभाई चौकसी ललितभाई पुरोहित सहित समाज आगे हाजर रहा था। अनेक वर्षो थी एक परंपरा चाली आती थी मृत्यु पछी समूह भोज थतुं हतुं अने समूह भोज ने आज संपूर्णपणे बंद करवामां आवे ए दिशानी अंदर अमे आगळ वध्या छीए अने अमे पांचेक मित्रों थईने आजे मीडिया समक्ष एक जाहेरात करीए छीए के अमारा त्यां गमे त्यारे कोईपण व्यक्तिनुं अकाले जो मृत्यु थशे तो तेना पाछळ अमे समूह भोजन संपूर्णपणे बंद राखीशुं। समूह भोजननी जग्याए એ સમૂહ ભોજનનો જે ખર્ચ થાય છે અને પૈસાનો જે બચાવ થશે એ પૈસા અમે કાં તો અમારા કર્મકાંડી બ્રાહ્મણ હોય અમારા ગોર મહારાજ હોય અથવા અમારા ઘરથી 1 કિલોમીટર અથવા 2 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે પણ મંદિરના પૂજારીઓ હશે અમે એમને આર્થિક રૂપે મદદરૂપ થઈશું। એનું બે કારણ છે કે આ કોરોનાની મહામારીની અંદર સૌથી વિકટ પરિસ્થિતિ થઈ હોય તો માત્ર ને માત્ર મંદિરના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની થઈ છે। તો હું ધવલ મહાશંકરભાઈ જોશી આ સાથે विनंती करूँ छूँ समाज दरेके दरेक आगेवानों ने कि तमे पण आ कार्यक्रम में जोड़ाओ अने समूह भोज संपूर्णपणे बंद थाय ए दिशा में आग आओ अने आ साथे समाजना 41 કે 42 થી પણ વધુ ગોલ્ડના આગેવાનો અને પ્રમુખોને પણ મેં ટેલિફોનિક વાત કરી છે અને એમની સહમતિ લીધી છે। માત્ર સહમતિ નહીં એમને સમર્થન આપ્યું છે કે આ કાર્યની અંદર અમે તમારી સાથે છીએ। હું દરેક ગોળ પરગણાના પ્રમુખ મહામંત્રીશ્રીઓને સમાજના આગેવાનો વડીલોને હું વિનંતી કરું છું કે મૃત્યુ પછીનું જે ભોજન આપણે કરાવીએ છીએ 12મા વખતે એ ખરેખર સંપૂર્ણપણે બંધ થાય એવો અમારો આગ્રહ છે અને મારી વિનંતી પણ છે। તમે પણ તમારા સમાજની અંદર આ વાતને આગળ પહોંચાડો। હું પણ શપથ લઉં છું કે હું મારા આ વખતે જ્યારે 2018ની અંદર મારા બા જ્યારે ઓફ થઈ ગયા હતા ને ત્યારે મારા ભાઈઓએ ના પાડી દીધું કે ના આપણાથી શરૂઆત નથી કરવી બરાબર। તો આ વાત આ રૂઢિચુસ્તતા અમારી અંદર પણ હતી એટલે પછી મને એવું લાગ્યું કે શરૂઆત કરશે કોણ। તો ધવલભાઈએ જ્યારે આ વાત કરી ત્યારે મને એમ લાગ્યું કે ના ખરેખર એક ક્રાંતિકારી એક અદ્યતન વિચાર છે કે ખરેખર મૃત્યુ પછી સમૂહ ભોજ ના થવું જોઈએ નહીં તો આપણા જે બ્રાહ્મણો જે છે એ મૃત્યુ પછીનું જે ભોજન કરે છે એમની શક્તિઓ નષ્ટ થાય છે। સમાજની અંદર પ્રવર્તમાન ઘણા બધા કુરિવાજો છે એ કુરિવાજો પણ ધીરે ધીરે બંધ થવા જોઈએ સમૂહ લગ્નો થવા જોઈએ જેથી કરીને સમાજના પૈસા બચે અને એ જ પૈસા સમાજ વિકાસમાં વપરાય એ અમારો હેતુ છે। એટલે હું મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું સમાજના આગેવાનોને વિનંતી પણ કરું છું કે આ વાતને ખરેખર તમારા સમાજ સુધી લઈ જાઓ। ધન્યવાદ।